આજે ગુજરાત બોર્ડ ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં ધોળકિયા સ્કૂલના વિદ્યાર્થીઓએ બાજી મારી છે. ધોળકિયા સ્કૂલમાં વિદ્યાર્થીઓને ખૂબ જ સારી મહેનત કરાવવામાં આવે છે, ત્યારે ધોળકિયા સ્કૂલમાં બે વિદ્યાર્થીઓએ 600 માર્ક્સમાંથી 592 માર્ક્સ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ધોળકિયા સ્કૂલમાં શિક્ષકો દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને ધોળકિયા સ્કૂલમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓએ સાથે મળીને પરિણામની ઉજવણી કરી હતી. નમસ્કાર, હું કૃષ્ણકાંત ધોળકિયા ધોળકિયા સ્કૂલ રાજકોટથી બોલું છું. આજે 10મા ધોરણનું પરિણામ જાહેર થયું. આ પરિણામની સૌથી મોટી વિશિષ્ટતા એ બની કે અમારો જૂનો રેકોર્ડ 600માંથી 591 હતો, એ રેકોર્ડ આ વર્ષે તોડ્યો અને બે બાળકોએ તોડ્યો. એક અમારા ધ્રુવ અને એક બીજો દીકરો પાર્થ, આ બંને બાળકોએ 592 માર્ક લાવી અને બોર્ડમાં નવો રેકોર્ડ ધોળકિયા સ્કૂલના નામે મૂક્યો છે, જેનો અમને બહુ ગૌરવ અને આનંદ છે. 4 વિદ્યાર્થી પણ ટોપ 10, 99.99 બોર્ડ ફર્સ્ટ આવ્યા. 12 કોમર્સ અને 12 સાયન્સમાં પણ અમે નવો રેકોર્ડ બનાવ્યો. આ રેકોર્ડ ધોળકિયા સ્કૂલ બનાવવા માટે સર્જાયેલી છે એવું આજના પરિણામો પ્રતિપાદિત કરે. આ વિદ્યાર્થીઓ આખા વર્ષ દરમિયાન 8000 માર્કની પરીક્ષા આપી હોય છે અને એ પરીક્ષા આપ્યા પછી તેઓ બોર્ડની 600 માર્કની પરીક્ષા આપવા જાય છે. અને સ્વાભાવિક છે કે એને બોર્ડનું પેપર એકદમ સહેલું લાગ્યું હોય, એને માટે કોઈ મુશ્કેલ ન હોય. જીતુભાઈ, ધોળકિયા ટ્રસ્ટીસી ધોળકિયા સ્કૂલ આજે 10મા ધોરણનું પરિણામ ડિક્લેર થયું. સૌ પ્રથમ તો હું સરકારશ્રીનો અને માધ્યમિક શિક્ષણ બોર્ડનો આભાર માનીશ કે પરિણામો ખૂબ વહેલા આપ્યા, સાથે સાથે આટલી બધી ચૂંટણીની કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં આ પરિણામ એણે વહેલા ડિક્લેર કર્યા. આજે ધોળકિયા સ્કૂલ એમ કહો તો ચાલશે કે દરેક વખતે એના રેકોર્ડ સર્જાવવા માટે બની છે. જેથી બોર્ડની રચના થઈ તેથી આજ સુધીમાં 50 વર્ષના ઇતિહાસમાં અમારા બે બાળકો વઢવાણા ધ્રુવને બે બાળકો 592 માર્ક લાવ્યા, એટલે કે અમારો ને અમારો રેકોર્ડ 591 માર્ક તોડ્યો. આજે અમારા 50 વર્ષનો રેકોર્ડ તોડ્યો. ધોળકિયા સ્કૂલનો 50 વર્ષનો અનુભવ અને જ્યારે અમે આજે સિલ્વર જ્યુબિલી ઉજવવા જઈ રહ્યા છે ત્યારે સાયન્સમાં પણ ગુજરાત ફર્સ્ટ, 12 કોમર્સમાં પણ ગુજરાતનો રેકોર્ડ અને ઇંગ્લિશમાં 99 માર્ક, ગુજરાતી માતૃભાષા હોવા છતાં એમાં 98 માર્ક, આ ખૂબ સારું રિઝલ્ટ, અમારા માટે ગૌરવની વાત છે. ધોળકિયા સ્કૂલના તમે છેલ્લા 10 વર્ષના રેકોર્ડ તોડો, અમે અમારો જ રેકોર્ડ તોડી છે. અમારા રેકોર્ડ તોડવા માટે ઘણા બધા હરીફાઈ કરે છે પણ થઈ નથી શકતું, એટલે આજે અમારા બાળકો વચ્ચે જ ઇન્ટરનલ કોમ્પિટિશન એવી થાય છે કે બાળકો ખૂબ સારી રીતે રિઝલ્ટ લાવે છે. વઢવાણા ધ્રુવ, એ અમારી મહેનત, ધોળકિયા સ્કૂલનો સપોર્ટ અને અમારા ટીચર્સનો એમાં મારો ખૂબ સાથ છે. રોજ અમારે પરીક્ષા હોય છે અને નાની નાની ટેસ્ટ લેવાથી અમે અમારો રિઝલ્ટ ઇમ્પ્રુવમેન્ટ કરી શકતા હતા. સ્કૂલ સમય બાદ તો રોજ 8 થી 10 કલાક વાંચવાનું, જેથી વીક સબ્જેક્ટ તમે તમારા સુધારી શકો છો. મેં મહેનત કરી અને મને પણ માર્ક્સ મળ્યા છે, એવી રીતે તમે પણ મહેનત કરશો તો તમને પણ માર્ક્સ મળી શકે છે. પપ્પા ગવર્મેન્ટ ઓફિસર છે અને મમ્મી ઘરકામ કરે છે. મારું નામ જોશી ભક્તિ છે. મારે ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું, 99.99 PR અને 98.16%. ખૂબ તંતોડ મહેનત કરેલી છે, સાથે સ્કૂલનો સહકાર, ગુરુજનોનો સતત સપોર્ટ અને બસ એનાથી હું આ સફળતા સુધી પહોંચી શકી છું. સ્કૂલ દ્વારા અમારા કાર્ય ઉપર સતત ધ્યાન આપવામાં આવતું હતું, સતત એક્ઝામ લેવામાં આવતી હતી, જેથી અમારું માર્ગદર્શન થાય, જ્યાં ભૂલ હોય ત્યાં ખબર પડે, અને બોર્ડના પદ્ધતિ રીતના અમારી એક્ઝામ પણ લેવાની, જેથી અમને ખૂબ સહાયતા મળી. સ્કૂલ સમય બાદ પણ 5-6 કલાક વાંચન અને તેમજ સ્કૂલ દ્વારા આપેલ તમામ કાર્યોનું પાલન કરતાં અમે આ સફળતા સુધી પહોંચી શક્યા. મારા પિતા ઇન્કમટેક્સ ઓફિસર છે. બીજા વિદ્યાર્થીનો એ જ સંદેશો છે કે પુરુષાર્થ વત્તા પ્રાર્થના ઇઝ ઇક્વલ ટુ સફળતા. પુરુષાર્થ કરો, પ્રાર્થના કરો, સફળતા તમને જરૂર મળશે. મારું નામ ગાડી અમીર વિનોદભાઈ છે. 99.98 બોર્ડ સેકન્ડ. બહુ ખુશીનો માહોલ છે, કારણ કે જે આખું વર્ષ મહેનત કરી તેનું આજે પરિણામ આવ્યું. અમારા શિક્ષકોએ અમારી પાછળ મહેનત કરી, તે મેનેજમેન્ટ કર્યું હતું અને વાલીશ્રીએ સપોર્ટ આપ્યો, તેના કારણે આ શક્ય બન્યું છે. સ્કૂલથી અમને બહુ જ સારી મહેનત કરવામાં આવી હતી અને જે એક્ઝામ અમારી લેવાતી મિની મહાકુંભ મહાકુંભ બહુ જ સારી હતી, એટલે બોર્ડ જેવો જ અમને એક્સપિરિયન્સ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. અમે તો પૂરેપૂરી મહેનત કરી છે અને એનું આજે પરિણામ આવ્યું. દરરોજ હું 4 થી 5 કલાક વાંચન કરતા હતા ઘરે અને સ્કૂલથી પણ બહુ સારી મહેનત કરી.
માતા પિતા તો બહુ ખુશી છે, પેરેન્ટ્સને અત્યારે બહુ જ ખુશી થાય છે કે આજે હું આવી છું. પપ્પાને ફેક્ટરી છે, બિઝનેસ છે, મારે આગળ ડોક્ટર બનવું છે અને મેં ધોળકિયા સ્કૂલમાં જ બી ગ્રુપમાં એડમિશન લીધેલું છે. હાલ બીજા વિદ્યાર્થીઓને એટલું કહેવું છે, બસ મહેનત કરતા રહ્યો અને ધોળકિયા સ્કૂલ હોય તો પછી વાંધો જ નથી, બાકી મહેનત પૂરેપૂરી કરવાની એટલે માર્ગ આવશે. પ્રવીણભાઈ વઢવાણા, ધોરણ 10માં એણે સારી મહેનત કરી છે, તેમજ ધોળકિયા સ્કૂલના તમામ શિક્ષકગણ એમને પર્સનલ ધ્યાન આપતા હતા, મહેનત કરાવતા હતા બધું જ, અને 592 માર્ક્સ આવ્યા છે, 99.99 PR. રોજની લગભગ 8-10 કલાક મહેનત કરતો હતો. એણે અત્યારે એ ગ્રુપ લઈ અને એન્જિનિયરિંગમાં જવાનો એનો વિચાર છે. મારો મત એવો છે કે બાળક ઉપર બહુ ટેન્શન નાખવું ન જોઈએ, બાળકને ફ્રી મને એની ઈચ્છા હોય એ પ્રમાણે ભણવા દેવા જોઈએ. એ એમ કે મારે હવે અત્યારે નથી વાંચવું તો એને ન વાંચવા દેવા જોઈએ, એને આપણે પ્રેસ એના ઉપર દબાણ લાવી અને આપણે વાંચવા બેસાડીએ તો એમાં રિઝલ્ટ ના આવે. જોડે જોડે એને રમત ગમત કે ટીવી કે મોબાઈલ થોડોક છૂટ આપવી જોઈએ. ત્યારથી એ શરૂઆતથી જ મહેનત કરવી જોઈએ, પહેલા દિવસથી જ મહેનત કરવી જોઈએ. વ્યવસ્થિત લેસન તેમજ વાંચન બંને કરવું જોઈએ અને શિક્ષકના સંપર્કમાં રહેવું જોઈએ.